કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજ 6 મે સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના 8 મહાનગરોના અધિકારીઓ જોડાયા હતા. જામનગરના મેયર સહિતના હોદ્દેદારોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પાણી પુરવઠાની સ્થિતિ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. જામનગરના જળ સંકટ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જામનગરને જુલાઈના અંત સુધી નિયમિત પાણી આપવાની ખાતરી આપી હતી. જામનગરને હાલ આજી 3 માંથી પાણી આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ પાણીનો આ જથ્થો વધારવામાં આવશે. જામનગરના રણજીતસાગર ડેમમાં જળ સપાટી ઓસરી રહી છે. ડેમમાં હવે ફક્ત એક જ સપ્તાહ ચાલે એટલું પાણી છે. હાલ શહેરને રણજીતસાગરમાંથી 8 MLD પાણી મળે છે. એક સપ્તાહ પછી આટલું પાણી અન્ય સ્ત્રોતમાંથી મેળવવું પડશે. તંત્રએ આજે 3 ડેમમાંથી વધુ પાણી આપવાનો વાયદો કર્યો છે, પરંતુ નર્મદા નીરમાં વિક્ષેપ પડશે તો જળ સંકટ ઊભું થશે. આ સપ્તાહમાં જ નર્મદા નીર ન મળતા પાણી કાપ મૂકવો પડ્યો હતો. જામનગરના 450 યાત્રાળુઓ પુરીની યાત્રામાં ફસાયા છે. ફેની વાવાઝોડાને કારણે યાત્રાળુઓની ટ્રેન રદ થઈ છે. ફસાયેલા યાત્રાળુઓની મદદ માટે જામનગરનું વહીવટીતંત્ર સક્રિય થયું છે. કલેક્ટર રવિશંકર દ્વારા રાયપુર તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું છે. રાયપુરમાં ફસાયેલા 125 યાત્રાળુઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ મુદ્દે માર્ગદર્શન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ માટે ટ્રેનમાં અલગ કોચની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી વાહનો પણ મોકલવામાં આવ્યા છે. આવતીકાલે મોટાભાગના યાત્રાળુઓ ગુજરાત પહોંચી જશે તેવી શક્યતાઓ છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના કુલ 6238 વકીલોને સસ્પેન્ડ કર્યા છે. વેલફેર ફી ન ભરનારા વકીલો વિરુદ્ધ કાઉન્સિલે આ પગલું ભર્યું છે. જામનગરના પણ 162 વકીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાઉન્સિલના આકરા વલણથી રાજ્યભરના વકીલોમાં ચર્ચા જાગી છે. આજે CBSE બોર્ડનું ધોરણ 10નું 91.1% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ પરિણામ 5% ઊંચું આવ્યું છે. ત્રિવેન્દ્રમ પંથકનું સૌથી વધુ 99.85% પરિણામ આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીએ 82% ગુણ મેળવ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. 3 જજની કમિટી આ મુદ્દે તપાસ કરી રહી હતી. આ કમિટીએ રંજન ગોગોઈ વિરુદ્ધના આરોપોને નિરાધાર માન્યા છે. કમિટીએ યૌન શોષણના આરોપો ખોટા હોવાનો ચુકાદો આપ્યો છે. કમિટીના ચુકાદાથી રંજન ગોગોઈને ક્લીન ચીટ મળી છે. જામનગરથી 10 કિલોમીટર દૂર ટેન્કરે પલટી મારી હતી. જાંબુડાના પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને કારણે રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.